નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમરસ હોસ્ટેલમાં મેનેજમેન્ટ બગડ્યાની ફરિયાદ સામે આવી છે. સમરસ હોસ્ટેલમાં ભોજન સહિત વિવિધ મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. ભોજનની ગુણવત્તાને મુદ્દે નારાજ વિદ્યાર્થીઓને ભારે હોબાળો મચાવ્યો તો વારંવાર ફરિયાદ કરવા છતાં પણ સ્થિતિ ઠેરના ઠેર હોવાની વિદ્યાર્થીઓનું કહેવું છે. સમરસ હોસ્ટેલમાં તાજેતરમાં જ નવા વોર્ડનની નિમણૂક કરવામાં આવી. નવા વોર્ડનના આવવાથી સ્થિતિ સુધરવાના બદલે વધુ બગડી હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું છે. તો હોસ્ટેલના જુનિયર સ્ટાફ સિનિયર કર્મચારીઓને ગાંઠતો નથી. ગર્લ્સની વારંવાર ફરિયાદ કરવા છતાં પણ વહીવટમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. એક બાજુ હોસ્ટેલના મેનેજમેન્ટની બાબતે વિદ્યાર્થીઓની ફરિયાદ કરી રહી છે, તો બીજી બાજુ વોર્ડન અગાઉ કરતા હાલ વહીવટ ઘણો સુધર્યો હોવાનું કહેતા વિદ્યાર્થીઓના રોષમાં વધારો થયો છે. ડાઇનિંગ હોલમાં રસોઈના કામકારીગરો એકબીજાની ઉપર રોટલી અને પાઉં ઉડાવી મજાક કરતા હોય છે, તો ગર્લ્સ રોટલી અને શાક ખલાસ થઈ ગયું હોવાની પણ ફરિયાદ કરી રહી છે. મેનેજમેન્ટ તેમને વહેલા આવી અને જમી લેવા કહે છે. એવી ઘણી બધી ફરિયાદો છે કે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. ડાઇનિંગ હોલમાં બે કાઉન્ટર હોવા છતાં પણ એક જ ચાલુ રાખવામાં આવે છે અને જેના કારણે સમયનો બગાડ થવાની સાથે બે કલાક તેમને ભોજન મેળવવાનો આરો આવ્યો છે. ચાર વિંગ હોવા છતાં પણ માત્ર એક વિંગમાં જ પીવાનું પાણી મળી રહ્યું છે. આ તમામ જે ફરિયાદો ઉઠવા પામી છે, તમામ જે સુવિધાઓ જે છે તે મળી નથી રહી, તેના લઈને તમામ જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીનીઓ છે, તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. ઘણી બધી પ્રોબ્લેમ થાય છે, જેમ કે પાણીની, જમવાની. છેલ્લા ઘણા દિવસથી જમવામાં બહુ બધી પ્રોબ્લેમ છે. ઘણી વાર રજૂઆત પણ કરી છે તો પણ એનું નિવારણ નથી આવ્યું. પાણીની જ્યારે ફોન કરું છું કે પાણી નથી આવતું તો પાણી ચાલુ કરાવો, તો ત્યારે મેમ એમ કહે છે કે તમે તમારા ટાઈમે પાણી માંગો એવું થોડી ના ચાલે એમ. જ્યારે કમ્પ્લેન કરે છે ત્યારે એમ કહે છે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટમાં મેં લેખિત લખેલું છે. તો શું આવું પણ લખેલું છે કે તમારે ગર્લ્સને આવી રીતે આન્સર આપવાના છે? ઘણી બધી તકલીફ પડે છે. સવારે 6 વાગે પાણી ચાલુ થાય છે, 7-7:30 તો પાણી જતું રહે છે. તેના લીધે ઘણી કોલેજ જવાનું હોય છે ગર્લ્સને, તો એના લીધે એ પ્રોબ્લેમ થતી હોય છે. ગર્લ્સ છે તો પાણીની જરૂર તો પડે જ ને કોઈ પણ માણસને. વોર્ડન મેમને પણ ઘણી વાર રજૂઆત કરેલી છે, પણ એ કહે છે કે ઇમ્પ્રુવ થશે થશે, પણ કે દિવસે થશે? અમે અહીંથી જતા રહીશું ત્યારે. હા, આટલી તકલીફ અમારે જોઈએ છે, જોવી પડે. દીપ્તિ સગારકા. અત્યારે હું સમરસ ગર્લ્સ હોસ્ટેલ વડોદરામાં રહું છું, જેમાં 1000+ છોકરીઓ છે. અમે સમરસની 1000 છોકરીઓ પ્લસ જે આપણે સમાજ કલ્યાણની હોસ્ટેલ છે, આંબેકટોર હોસ્ટેલ, એની બી અત્યારે છોકરીઓ અહીંયા શિફ્ટ થયેલી છે લાસ્ટ 1 યરથી. તો આ બધાને પાણીનો અને જમવાનો બહુ જ પ્રશ્ન થાય છે. જમવામાં જેમ કે શાક હોય છે, ફ્લાવરનું શાક, ભીંડાનું શાક, તો ઈયળો નીકળે છે. રાઈસમાં જીવાત ધનેડા નીકળે છે. પછી શાક હોય છે તો એમાં તેલ અને પાણી બંને અલગ અલગ તરે છે. અને ફરિયાદ કરીએ છીએ તો એ લોકો એવું કહે છે કે ઇમ્પ્રુવમેન્ટ થશે થશે, પણ લાસ્ટ 3 મંથથી અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી. અમે બહુ બધી ફરિયાદ બી કરેલી છે. આજે રજૂઆત, કાલે રાત્રે જ છોલે અને પૂરીનું હતું. તો પહેલી વસ્તુ તો એ કે લાઇનમાં બહુ જ ઊભું પડે છે, 1-1 કલાક 2-2 કલાક છોકરી ઊભી રહી છે, તો બી જમવાનું નહીં આવતું. અને ત્યાંથી શું કહેવાય કે કેટલું કહેવા, એવું કહે કે રોટલી પૂરી થઈ ગઈ છે આપો, તો 10-15 મિનિટ છોકરી ઊભે છે પછી રોટલી આવે છે. અને મેનેજમેન્ટમાં એવું છે કે સ્ટાફમાં 1000+ છોકરીઓ છે, એટલીસ્ટ 10 જણાનો સ્ટાફ હોવો જોઈએ, એની જગ્યાએ અમને 5 જણા જ દેખાય છે. હવે અમે એવું કહે છે, અમે એવું નહીં કહેતા કે અમને 5 સ્ટાર જેવું જમવાનું આપો, પણ એટલીસ્ટ છોકરીઓ ખાઈ શકે એટલું તો જમવાનું આપો. ઘણી છોકરીઓ 2-2 ટાઈમ 3-3 ટાઈમ ખાધ્યું જ નથી કેમ. અને પછી અમને પૂછે છે કે તમે 2 ટાઈમ કેમ નહીં જમતા? અમે એવું કહે છે કે નહીં જમવું, તો એવું કહે છે કે તમે બહારથી લઈને જમતા હશો, તો અમારી પાસે એટલા પૈસા હોય, તમે અહીં રહે શું કામ? ભૂમિ લશ્કરી. ચેડા નથી થઈ રહ્યા. સ્વાસ્થ્ય સાથે ચેડા ક્યારે કહેવાય? કે અમે ખાવાની જે ગુણવત્તા હોય એ મેન્ટેન ના કરતા હોય. ને મેં તમને પહેલાં બી જણાવ્યું કે જે ફૂડ રિપોર્ટ છે, વોટર રિપોર્ટ છે, એ એવરી ટાઈમ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા સબમિટ કરવામાં આવે છે. એજન્સીને વારંવાર જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય ત્યાં લેખિતમાં અને સુપરવાઇઝર જે રૂબરૂમાં હાજર છે એને કચેરીમાં બોલાવીને વારંવાર ઇમ્પ્રુવમેન્ટ માટે સૂચના આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં અમે કોઈ રસ ધરાવતા નથી અને વિદ્યાર્થીઓની કોઈ પણ રજૂઆત બાબતે તુરંત જ એક્શન લેવામાં આવે છે. અને વિદ્યાર્થીઓ દ્વારા પોતે બી લખાણ લખવામાં આવે છે અભિપ્રાય રજિસ્ટરમાં. અને રોજે રોજ પાણી આવે છે, નથી આવતું, જે તે બ્લોક પર, જે તે ફ્લોર પર, વિદ્યાર્થીઓના અંદરથી જ, વિદ્યાર્થીઓ દ્વારા જ અલગ અલગ સમયે સહીઓ લઈને પત્રકો બનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ડાઇનિંગ હોલની અંદર 2 કાઉન્ટરમાંથી માત્ર 1 જ કાઉન્ટર ચાલે છે, 2 કલાક સુધી જમવા માટે વેઇટિંગમાં રહેવું પડે છે. એ મેં તમને પહેલાં બી કહી ચૂકી કે હોળીનો માહોલ હતો, સંખ્યા ઓછી હતી, ઉપર કેન્ટીન RNB ડિપાર્ટમેન્ટના મેન્ટેનન્સના કામના કારણે શિફ્ટ કરેલી છે, એટલે એક હતું. પરમ દિવસે વિદ્યાર્થીઓની જેવી રજૂઆત મળી અને તાત્કાલિક અસરથી 2 કાઉન્ટર ચાલુ કરી દેવામાં આવ્યા છે ગઈકાલથી જ.
મેં આપને કહ્યું કે પીવાનું પાણી હોસ્ટેલમાં 14 પોઈન્ટ પર પૂરું પાડવામાં કાર્યવાહી કરવામાં આવે છે. આ મારા આવ્યા પછી બધા જ આરોના મેન્ટેનન્સ કરવામાં આવ્યા છે, TDS ચેક કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની જે બી ફરિયાદ છે એના બાબતે તાત્કાલિક અસરથી ઇમ્પ્રુવમેન્ટ માટેના એક્શન લેવામાં આવે છે. જે તે કન્સર્ન સ્ટાફને સૂચના આપવામાં આવે છે, જવાબદાર એજન્સીને સૂચના આપવામાં આવે છે, જરૂર પડે તે મૌખિકમાં, લેખિતમાં અને પેનલ્ટી પી કટ કરવામાં આવશે એજન્સી. ચલો ઉભા થઈ જાઓ, પણ અમે અમને ખાવા 9 વાગે બંધ થઈ ગયા બરાબર છે, પણ 9 વાગે પછી અમે ગઈકાલની જ મેં તમને વાત કહી કે રાત્રે 10 વાગ્યા સુધી કેન્ટીન ચાલુ હતી, છોકરીઓ જમતી હતી. આપ જોવો હોય તો CCTV કેમેરામાં અહીંયા રેકોર્ડિંગ થાય છે. દીકરીઓ કહી રહી છે, પણ હકીકત અમે બી કહી રહ્યા છીએ ને તમને. છોલે ચણાનું જે શાક જે છે એ બગડી ગયું હતું અને બીજી વાર બનાવવામાં આવ્યું, તો અહીંયા જે વસ્તુ આવે છે બગડી ગયું નહોતું. જે જમવાનું શરૂઆત 7 વાગે થાય છે, 8:30 છોકરીઓને એવું લાગ્યું કે અંદરથી સ્મેલ આવે છે એવી છોકરીઓની ફરિયાદ આવી, એટલે તરત જ અમે કન્સર્ન એજન્સીના સુપરવાઇઝરને જાણ કરી એને તાત્કાલિક 9 બનાવી દીધું. કાર્યવાહી થાય છે એજન્સીને. અત્યારે બી અમે લેખિતમાં એમને મૌખિકમાં જાણ કરી દીધી છે, લેખિતમાં એમની નોટિસ બી તૈયાર છે. જરા પણ નહીં, ક્યારેય પણ અમારા દ્વારા એવું કહેવામાં આવ્યું નથી. ક્યારેય નહીં, અમે એવો ઉદ્ધત જવાબ કોઈને આપેલા જ નથી. વહીવટી દ્રષ્ટિએ જે કહેવાનું ના હોય એવું ક્યારેય કહેવામાં આવતું નથી.